વીએમસીના કર્મચારીના ઉડાવ જવાબની ઓડિયો ક્લિપ સામે આવી છે. સ્મશાનમાં લાકડા બાબતે રજૂઆત કરતા નાગરિકને ઉડાવ જવાબ આપ્યો. મફતમાં ખાવું ને ગરમ માંગવું એવું હતું હશે, કર્મચારીએ આ પ્રકારનો ઉડાવ જવાબ આપ્યો. નાગરિકે ગોરવા સ્મશાનમાં મોટા લાકડા કાપીને આપવા માટે રજૂઆત કરી હતી. રજૂઆત સાંભળતા જન્મ મરણ શાખાનો ક્લાર્ક અલ્પેશ સોલંકી ભડકી ઉઠ્યો હતો. કર્મચારીએ નાગરિકોની લાગણી દુભાય તેવું નિવેદન આપ્યું. વેરો ભરતા નાગરિકોને સ્મશાનમાં લાકડા માટે કડવો અનુભવ થયો. ઓડિયો ક્લિપ વાયરલ થતા નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઉડાવ જવાબ આપતા કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માંગ ઉઠી છે. હા, એવું કહું છું, લાકડા બધા અહીં બધા બહુ જ આવ્યા છે, પણ મોટા મોટા છે, બોડી વાળા મોઆ બુંબો પાડે છે કે કટિંગ વાળું કોઈ આપતો નહીં, કે કટિંગ કરે લાકડા નહીં. કટિંગ વાળું ના હોય કે તો લાકડા મફત માં લેવાના, અને પછી એક તો માંગીને ખાવાનું ને પછી ગરમ ખાવાનું, એવું ઓછું હતું હોય કે જે લાકડા છે એમાં ચલાવવાનું, કે એમાં જે જોતા હોય એ પ્રમાણે લઈ લેવાના તરી લાકડા. હા હા, બરાબર. કટિંગ વાળો માણસ છે નહીં, કટિંગ વાળો થશે એનો તો ઇજારો કરવાનો છે, વાર્ષિક ઇજારો થશે ને, પછી કટિંગ વાળો મુકાશે એ વખતે કટિંગ થશે કે ભાઈ હમણાં જે લાકડા છે એમાંથી કામ ચલાવ કરવાના. હા હા, એટલે લાકડા બધા બહુ જ આવી ગયા, હવે તો ટેટર પર ટેટર આવે ટાટા. હા હા, બરોબર છે, પણ હવે એ લાકડા કપાવાનું તો શું કરવાનું, મફતમાં લાકડા આપવાના ને પાછા કપાઈને આપવાના, એવું કોઈ કીધું, કોને કીધું કે ના એટલે કીધું કોઈને નહીં. પાછા કેવું, અમુક સારી વ્યવસ્થિત બોડી વાળા આવે છે, અમુક મોટી પાલટી. અરે ભાઈ એને કે ભાઈ આ તો મફતમાં લાકડા છે, એટલે એવું ના હોય કે મફતમાં લાકડા હોય તો તમે એના માટે તમને કટિંગ કરીને ટ્રીમિંગ કરીને બધું આપે કે પાટિયા બનાવીને આપે તમને લાકડા. હા હા, વાંધો નહીં. એ તો જે જનરેટ ત્યાંથી કટિંગ થાય એ જ લાકડા આવે કે અમારી પાસે, અમારી પાસે એવું કઈ કટિંગ કરવાનું ના હોય કશું સાધન. આ તો મફત આપે કોર્પોરેશન લાકડા, કે હવે તો એ બી બંધ થઈ જવાના છે, એવું કહેવાનું કોઈ બી હોય ને એમને કે ભાઈ આ મફતમાં લાકડા છે ને, હવે થોડો ટાઈમ જ છે, હવે મફતમાં લાકડા આપવાના, કોર્પોરેશન બંધ કરી દેશે એટલે જાતે જ લાવવાના છે, પછી જુઓ તમે કેવા લાકડા તમે લાવો છો એ. બરાબર, હા તો પછી તો મફતમાં વાપરવાનું, પછી કઈ કટિંગ કરેલા લાવો, નાવા લાવો, તેવા લાવો, શું ચાલતું એવું. વડોદરા સ્મશાન અંદર ગઈકાલે જે એક ઓડિયો વાયરલ થયો છે કે જે વડોદરા શહેરના નગરજનોની લાગણી દુભાઈ એવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો આવા જે બેફામ બનેલા અધિકારીઓ કર્મચારીઓ ને ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી મારી અપીલ છે કે આ શબ્દ ન બોલશો, કારણ કે આ સ્મશાન છે, આ કોઈના બાપનું નથી. અને બીજી બાબત એ છે કે કોર્પોરેશનની અંદર જયારે ઠરાવ થતો હોય કે મફત લાકડા આપવાના, તો આજે કર્મચારી જયારે ક્લાર્ક તરીકે નોકરી કરનાર કર્મચારી આ શબ્દ જે બોલે છે, આ શબ્દ માટે અમે ખાસ કરીને અપીલ કરીએ છીએ કે માફી માંગવી જોઈએ, અથવા તો આવા કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ, અને આરોગ્ય અમલદારે ખાસ કરીને આવા સ્મશાનોની વિઝિટ લેવી જોઈએ, જેથી કરીને દરેક સ્મશાનોની અંદર પણ તમે જોશો કે કોઈ જગ્યા ઉપર અધિકારીઓ નથી. એટલે અધિકારીઓ ન હોય એટલે ખાસ કરીને આવા કર્મચારીઓ ગમે તેવું વર્તન કરી દેતા હોય છે. એટલે તમામ સ્મશાનોની અંદર ઓચિંતી વિઝિટ કરી અને તાત્કાલિક ધોરણે અધિકારીઓ નિમાવવા જોઈએ તેવી અમારી માંગ છે. આવું નિવેદન અધિકારી થઈને આવું ના આપવું જોઈએ, અને દેવેશ પટેલ સાહેબે પણ આનું ધ્યાન આપવું જોઈએ કે આવા સાહેબો જે નિવેદન આપે છે તો આવા લોકોને અમને સસ્પેન્ડ કરવા જોઈએ. કેમ કે ગોરવા ગામના નગરજનોની લાગણી દુભાઈ છે, એવું નિવેદન આપ્યું છે કે માગીને ખાવું ને મફત લેવું, એવું નિવેદન અધિકારી થઈને ના આપવું જોઈએ. કેમ કે કર્મ તમે બી આમ નાગરિક જ છો, અને અમે વેરો ભરીએ છીએ તારે તમારો પગાર થાય છે, એટલે અમે ગોરવા ગામના રહીશો, દર રવિવારે અમારા છોકરાઓ આવે છે અને લાકડા કાપે છે, લગભગ 10-12 બોડીના લાકડાઓ અમે દર રવિવારે કાપીએ છીએ, પછી વધુના હોય છે, એના લીધે આ ઇસ્યુ બન્યો છે કે વધારના જે લાકડા છે એ તમારે કટિંગ કરવાના હોય છે. તમે કોઈ કર્મચારી કે કોઈ મોકલતા નથી, અમે પણ વારંવાર રજૂઆત કરી છે. અને મનીષ પટેલ તો એવું કહે છે કે ભાઈ તમે કશું કરશો નહીં, મારી જ જવાબદારી છે, એટલે અમે તમને જ કહીએ, પણ તમે સાંભળતા નથી એટલે કર્મચારી જોડે નાગરિકો રજૂઆત કરે છે.